પ્રખ્યાત એડલ સ્ટાર રહી ચૂકેલા મિયા ખલીફાએ પહેલીવાર પોતાની પોર્ન કારકિર્દી અંગે ખુલ્લા મને વાત કરી. અમેરિકી લેખિકા મેગન અબોટને આપેલા ઇન્ટરવ્યુમાં મિયા ખલીફાએ પોર્ન વિડીયો બનાવતી કંપનીઓ પર આરોપ લગાવતા કહ્યું કે કંપનીઓ અણસમજુ યુવતીઓને પોતાનો શિકાર બનાવે છે. 26 વર્ષીય મિયા ખલીફાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં માત્ર 3 મહિના કામ કર્યું. 2014 ઓક્ટોબરમાં મિયા પોર્નની દુનિયામાં આવ્યા અને 2015 શરૂઆતમાં તેમણે આ કામ છોડી દીધું. તેમણે પોર્નની દુનિયાને અલવિદા કહી ત્યાં સુધી તેઓ પોર્ન હબ નામની વેબસાઇટના એક પ્રખ્યાત સ્ટાર બની ચૂક્યા હતા. ઇન્ટરવ્યૂમાં મિયા કહે છે કે તેઓ હજુ પણ પોતાના ભૂતકાળને સ્વીકારી નથી શક્યા. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું કે લોકોને લાગે છે કે મેં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાખો ડોલરની કમાણી કરી છે, પરંતુ આ કામમાંથી હું માત્ર $12,000 કમાઈ છું. ત્યારબાદ તેમને કોઈ જ કમાણી નથી થઈ. પોર્નની દુનિયા છોડ્યા પછી તેમને સામાન્ય નોકરી શોધવામાં ઘણી તકલીફ પડી. પોર્ન ઇન્ડસ્ટ્રી તેમના માટે ખૂબ ડરામણી હતી. મોટાભાગે મિયા પોતાના ભૂતકાળ વિશે વાત નથી કરતા, પરંતુ હવે તેઓ તેમના ભૂતકાળની એ દરેક ક્ષણ પર પ્રકાશ પાડવા તૈયાર છે કે જે તેમની કારકિર્દી પર સવાલ ઊભા કરે છે. મિયા કહે છે કે જો બિઝનેસ મારા નામે ચાલતો હોય તો તેનો કોઈ પણ મારા વિરુદ્ધ ઉપયોગ ના કરી શકે. મિયા ખલીફાને પોર્ન વેબસાઇટથી ઓળખ મળી, જો કે તેની સરખામણીએ તેમને યોગ્ય રૂપિયા ના મળ્યા હોવાનું તેઓ કહે છે. હજુ પણ તેમના નામે વેબસાઇટ ચાલી રહી છે. તે વેબસાઇટ પર લખ્યું છે કે મિયા તે વેબસાઇટની માલિકી નથી ધરાવતા અને ના તો તે વેબસાઇટથી તેમનો કોઈ ફાયદો થાય છે. મિયા ખલીફાનો જન્મ આરબના દેશ લેબનનમાં થયો હતો. મિયા ખલીફાની સગાઈ 2019 શરૂઆતમાં જ રોબર્ટ સેન્ડબર્ગ નામના યુવક સાથે થઈ હતી. મિયા ઉમેરે છે કે મને ખૂબ ખરાબ લાગતું હતું જ્યારે મને મારા જૂના કામના કારણે કંપનીઓમાં કામ નહોતું મળતું, પરંતુ જેમની સાથે મારી સગાઈ થઈ છે તેઓ ખૂબ સારા છે. મને લાગે છે કે હું તેમના જેવા યુવક ક્યારેય શોધી શકી ના હોત. મિયા ખલીફાએ જ્યારે હિજાબ પહેરીને પોર્ન વિડીયો શૂટ કર્યો ત્યારે બહુ વિવાદ થયો હતો, એટલે સુધી કે ISISએ મિયા ખલીફાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ઇન્સ્ટાગ્રામ પર મિયાના 17 લાખથી વધુ ફોલોઅર્સ છે. ટ્રોલર્સ પણ તેમને ઘણીવાર અલગ અલગ પ્રકારની ધમકીઓ આપે છે. તેઓ કહે છે, નાની નાની ધમકીઓથી હવે મને ડર નથી લાગતો. લોકો જે પ્રકારની વાતો કરે છે તેનાથી હું અપમાનિત અનુભવું છું. મિયા ખલીફાએ પોતાનો પહેલો પોર્ન વિડીયો ઓક્ટોબર 2014 બનાવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, હું ઈચ્છતી ન હતી કે લોકોને આ વિશે ખબર પડે. હું તેને સિક્રેટ રાખવા માંગતી હતી, પરંતુ ડિસેમ્બર સુધી તેઓ પોર્ન હબના નંબર 1 એડલ્ટ સ્ટાર બની ગયા હતા.